एक तरफ દશેરાનો ચટાકો મોઘો બનશે તો બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ ફરસાણની દુકાનોથી ફાફડા જલેબીના સેમ્પલ લેવાયા છે। નવના નોરતાની સમાપન રાત્રિ અને દશેરાની વહેલી સવાર આ કોમ્બિનેશનને હવે ખેલૈયાઓ કે મોટેરાઓ પ્રી દશેરા સેલિબ્રેશન રૂપે ઉજવી રહ્યા છે। આ નવો ટ્રેન્ડ ધીમે ધીમે હવે લોકોની આદત બની ગયો છે। શનિવારે દશેરાની જાહેર રજા છે, જેથી બાળકોને શાળાએ લેવા મૂકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને નાના મોટા સૌ મોડી રાત સુધી જાગી લેવાનું અને ત્યારબાદ ફાફડા જલેબીની જયાફત માણી લેવાની તૈયારી કરી ચૂક્યા છે। આથી ગરબા રમ્યા બાદ આજે નાસ્તાની જયાફત માણવા અધધ ઓર્ડર બુક થઈ ચૂક્યા છે। જોકે મોટાભાગની સોસાયટીઓમાં આજનું મેન્યુ ફાફડા જલેબી ફિક્સ છે। એવામાં દશેરાના આગલા દિવસે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। દશેરાના તહેવારોને ધ્યાનમાં રાખી ફાફડા જલેબીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી વિવિધ સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે આગામી દશેરા તહેવાર નિમિત્તે ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફાફડા સાથે જલેબીનું ઉત્પાદન કરી વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે। તથા તે સંસ્થાઓમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લઈ પબ્લિક લેબોરેટરી પરથી મોકલવામાં આવશે અને જેનો પૃથક કારણ અહેવાલ આવ્યા છે આગળની કાર્યવાહી કરવામાં આવશે।